નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જી કે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટૉપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં વસંતલકા છંદ જોવાના છીએ તો વસંતલકાનું શું બંધારણ છે કેટલા એમના અક્ષર હોય છે તો આમની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ તો શરૂઆત કરીએ વસંત તિલકા છંદ તો શરૂઆત કરીએ વસંતલકા છંદની મિત્રો આ પહેલાં આપણે શિખણી મંદાક્રાંતા પૃથ્વી અને હરિણી કે જે બધા સત્તર અક્ષરના છંદ હતા એની સંપૂર્ણ માહિતી આજે આગળ આપણે લઈ ચૂક્યા છીએ જો હજુ સુધી તમે ન જોવે તો તમે અત્યારે જ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો મિત્રો વસંતલકા છંદ છે પહેલાં તો આ કયા પ્રકારનો છંદ છે તો કે આ છે એ ચાર પ્રકારોમાંથી આવો સવાલ તમને પૂછે કે ભાઈ વસંતલકા છંદ છે એ અક્ષરમેળ છંદ છે

છંદના લઘુ ગુરુ પણ કેવા હોય છે ચોક્કસ હોય છે તો જોઈએ એમનું બંધારણ તો કે એમના સૌ પ્રથમ અક્ષર તો કે આ વસંતિલિકાના અક્ષર કેટલા હોય છે મિત્રો તો કે ચૌદ એટલે કે અક્ષરના આધારે પણ ઘણી વખત છે આપણે આ પંક્તિ છે એટલે આ કે આ છંદ છે એ ઓળખી શકતા હોય છે કારણ તો કે છંદ સત્તર ચૌદ અક્ષર હોય એવી પંક્તિઓ બહુ અથવા એવો છંદ બહુ ઓછા છે આથી પરીક્ષામાં આ તિલકા વધારે ચૌદ અક્ષરો પૂછાય છે તો આપણે આ સરળતાથી ઓળખી શકીએ છીએ ગણ શું શું છે છે તો તો કે કે તભ તભ જજ જજ ગાગા ગાગા મિત્રો જોઈએ યતિ કેટલામાં અક્ષરે છે તો કે યતિ આઠમા અક્ષરે છે એટલે કે એમાં ફરીથી એક વખત જોઈએ તો તિલકાનું બંધારણમાં અક્ષરની સંખ્યા ચૌદ ગણ બંધારણ તભ જજ ગાગા અને યતિ કેટલામાં અક્ષરે છે તો કે આઠમા અક્ષરે યતિ છે હવે જો એમનું ઉદાહરણ જોઈએ જેથી કરીને આપણે વધારે ખ્યાલ આવે તો પ્રથમ ઉદાહરણ છે વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા તો આ સ્તુતિ છે એ પહેલાં તો મોસ્ટ બી છે અવારનવાર પરીક્ષામાં આપણે પૂછાઈ ગયેલી છે કે ભાઈ આ પંક્તિ કયા છંદની છે તો મિત્રો આ પંક્તિ હવે પૂછાય તો આપણે ડાયરેક્ટ લખી શકશું વસંત તિલકાની છે પરંતુ કઈ રીતના વસંત તિલકાની છે એમની આપણે સમજૂતી લઈએ તો સૌપ્રથમ મિત્રો શું કરવાનું પરીક્ષાની દૃષ્ટિએ તો કે ચૌદ અક્ષરની ગણતરી કરવાની પરંતુ મિત્રો અહીંયા ચૌદ જ હશે કારણ તો કે આપણે એક છંદ લઈએ છીએ એટલા માટે આ ચૌદ અક્ષરની જ બધી પંક્તિઓ હશે તો બીજું કામ શું કરીશું તો કે ત્રણ ત્રણની જોડ બનાવીશું ત્રણ ત્રણની ની જોડ બનાવીએ તો કઈક આ રીતના આખી જોડ બનશે હવે લઘુ ગુરુ નક્કી કરીએ તો સૌ પ્રથમ શું આવશે વિશ્વ મિત્રો યાદ કરો નિયમ તો કે જ્યારે જોડાક્ષર હોય અને જોડાક્ષરનો ભાર આગળના વર્ણ અથવા અક્ષર ઉપર પડતો હોય તો લઘુ હોય તો ગુરુ ગણું હજુ વિશ્વ તો કે સ્વ છે એ વિ સાથે બોલાઈ જાય છે એટલા માટે વી સાથે ઉચ્ચારણમાં ભાર પડે છે એટલે લઘુ હોવા છતાં પણ આપણે શું ગણીશું ગુરુ પછી વિશ્વ મિત્રો બીજો યાદ કરો કે ભાઈ અનુસ્વાર તો કે તીવ્ર અનુસ્વાર હોય ત્યારે છે એ લઘુ હોય તો શું કરવો તો કે ગુરુ ગણો તો આ એટલા માટે કયું બનશે ગુરુ બનશે પછી જોઈએ ભ એટલે કે લઘુ રી એટલે ગુરુ અ એટલે લઘુ અને ખી એટલે લઘુ પછી લ એટલે લઘુ વિ મિત્રો જુઓ તો કે વિશ્વ એટલે પાછું વિસ તો થઈ ગયું એટલે લઘુ હોવા છતાં પણ કયું બનશે ગુરુ હવે અહીંયા લઘુ રહેશે મિત્રો કારણ તો કે અહીંયા છે એ વિશ્વમ નથી વિશ્વમભરી અખિલ વિશ્વ તણી જનેતા તો વ છે ખાલી એટલા માટે તો કે અહીંયા છે એ અનુસ્વાર તીવ્ર આવતો નથી એટલા માટે શું રહેશે લઘુ રહેશે પછી તો કે લઘુ ગુરુ લઘુ અને ગુરુ અને ગુરુ તો મિત્રો આવું બંધારણ કોનું છે યાદ કરો તો કે ત પછી આવું તો કે ભ આવું તો કે જ અને જ અને છેલ્લા બે ગા ગા મિત્રો આ બંધારણ તમારે આપણા જે આઠ અક્ષાનું જે ગણ બંધારણ છે કે ભાઈ ય માતા રા જ ન સ તો આ આઠ અક્ષરના બંધારણ ઉપર બને છે મિત્રો એટલે એ પરીક્ષામાં તમને ખ્યાલ હશે તો તમે ત્રણ ત્રણ જોડ સ્વરૂપે આ રીતના બનાવી શકશો ય માતા મા તારા તારા જ રાજ જ ભાન ભાન સ ન સલ અને સલ ગા તો આ રીતના તમે છે એ સરળતાથી તમે કોઈ પણ બંધારણ છે એ પરીક્ષામાં ખૂબ ઓછા સમયમાં છે એ તમે બનાવી શકતા હોય છો એટલે આ રીતના તમને આઠ અક્ષરનું પહેલાં તો મૂળ બંધારણ છંદ ઓળખવાનું મૂળ બંધારણ તમને યાદ હોવું જોઈએ અને પરીક્ષામાં પૂછાઈ પણ ગયું છે કેટલા અક્ષરનું છે તો આઠ અક્ષરનું છે કયું છે તો કે યમ તારા જ ભાન સ હવે ઘણી વખત તમને શું આપે છે તો કે યમ ત ર એટલે કે બાજુના જે કાનામતર છે એ કાઢી નાખતા હોય છે એટલે એ આપણે યાદ રાખીશું તો આ પંક્તિ કયા છંદની છે તો કે વસંત તિલકાની છે અને એમના અક્ષર કેટલા છે ચૌદ અને એમનું બંધારણ કયું છે ગાગા બીજું ઉદાહરણ જોઈએ મેં પ્રેમમાં તડફડતા મમ શાંતિ ખોય મે પ્રેમમાં તડફડતા મમ શાંતિ ખોય તો સૌ પ્રથમ અક્ષર કેટલા હશે તો કે ચૌદ હશે મિત્રો આપણે અહીંયા અત્યારે ગણતા નથી કારણ તો કે ચૌદ અક્ષરની જ બધી પંક્તિઓ છે એટલા માટે પણ પરીક્ષામાં મિત્રો આપણે ચૌદ અક્ષર ગણવા પડશે તો પછી તો કે ત્રણ ત્રણ ની જોડ કરશું બીજું જ કામ કરશું ત્રણ ત્રણની જોડ પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે મેં એટલે ગુરુ ગુરુ લઘુ પછી ગુરુ લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ 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 લઘુ તો બંધારણ શું બનશે ત ભ જ જ ગા ગા ત એટલે તારાજ ભ એટલે ભાનસ જ એટલે જબાન જબાન અને ગા ગા તો આ રીતના છે તિલકાનું બંધારણ બનશે હજી વધારે ઉદાહરણ જોઈએ જેથી કરીને જે મિત્રોને ખ્યાલ ન આવ્યો એને સરળતાથી ખ્યાલ આવી જાય અને જે મિત્રોને ખ્યાલ આવી ગયો છે એ મિત્રો પોતાની જાતે છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે અને ક્યાં કવિની છૂટ છે એ પણ જાતે છે એ તમે અગાઉ કરી શકો છો જોઈએ શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો શબ્દો વિના ભટકતો રહું અર્થ જેવો તો સૌ પ્રથમ અક્ષર કેટલા છે મિત્રો તો કે ચૌદ છે પછી એમના લઘુગુરુ નક્કી કરીએ તો બે પેલા ત્રણ ત્રણ ની જોડ બનાવીશું મિત્રો તો ત્રણ ત્રણ ની જોડ કઈક આ રીતના બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો શબ્દો મિત્રો ધ્યાન રાખજો શબ્દો યાદ કરો જો મિત્રો તમને આ છંદ ઓળખવા ક્યારે સરળ બનશે અથવા ક્યારે ઓળખી શકશો તો તમને જે નિયમ છે આપણે પાંચ સાત જે નિયમ આપેલા છે એ ભાગ આગળ ભાગ એક બે માં આપેલા છે ભાગ બે માં સામાન્ય માહિતી ભાગ બે માં તો એ તમે નિયમ ના જોયા હોય તો તમે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો એ તમને નિયમ આવડવા ખૂબ જ જરૂરી છે તો જ તમે કોઈ પણ પરીક્ષામાં છે એ આ પંક્તિઓ સરળતાથી ઓળખી શકશો તો શબ્દો એટલે કે સ ઉપર શું પડે છે ભાર એટલે લઘુ હોય તો શું બની જશે ગુરુ દોનું ગુરુ અને લઘુ આવું કંઈક બંધ બંધારણ બનશે પછી ના તો મિત્રો અહીંયા શું આવશે ગુરુ લઘુ 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 ગુરુ લઘુ મિત્રો યાદ રાખજો અહીં તીવ્ર અનુસ્વાર હું ભાર પડે છે એટલે શું બનશે તો કે લઘુ મિત્રો ભાર નથી પડતો સોરી હું એટલે જે તે છે એ જ આવશે કયો આવશે લઘુ ગુરુ અર્થ અહીંયા ભાર પડશે મિત્રો સોરી મારી મિસ્ટેક થઈ ગઈ તો કે અર્થ એટલે કે અ ઉપર ભાર પડશે એટલે ગુરુ અને લઘુ ગુરુ ગુરુ શું બનશે તો કે ત ભ ગા ગા તો આ રીતના આપણું કંઈક બંધારણ બનશે ધબજ જ ગાગા ચોથા ઉદાહરણ જોઈએ ચોપાસમાં રણકતો સુનકાર લાગે ચોપાસમાં રણકતો સુનકાર લાગે આ પહેલાં તો પંક્તિ કોની છે તો કે અનિલ જોશીની છે કયા કવિની પંક્તિ છે તો કે અનિલ જોશીની એટલે આગળ પરીક્ષામાં પૂછાય તો સાહિત્યની દૃષ્ટિએ પણ આપણે યાદ રાખીશું તો જોઈએ સૌપ્રથમ અક્ષર કેટલા છે ચૌદ છે પછી એમની ત્રણ ત્રણની જોડ બનાવવાની

વસંત તિલકા છંદનું ઉદાહરણ બનશે અને કયું બંધારણ આવશે તબજ જ ગાગા પાંચમું ઉદાહરણ જોઈએ કેવી રીતે જીવમાં થઈ જાવ સ્થિર કેવી રીતે જીવમાં થઈ જાઉં સ્થિર તો સૌપ્રથમ અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર મિત્રો જીવનમાં હશે એ પંક્તિમાં મિસ્ટિક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર તેર જ થાય છે એટલે કદાચ અહીંયા મારી દૃષ્ટિએ અહીંયા છે એ શું હોવું જોઈએ તો કે ત્રણ ત્રણની જોડ બનાવીએ તો અહીંયા ન હોવું જોઈએ જીવનમાં તો જ મિત્રો આ પંક્તિ સેટ થઈ શકે છે એટલે એ રીતના આપણે ધ્યાન રાખીશું તો અહીંયા શું આવશે મિત્રો ન કેવી રીતે જીવનમાં થઈ જાવ સ્થિર તો જોઈએ લઘુગુરુ નક્કી કરીએ ગુરુ ગુરુ લઘુ મિત્રો અહીંયા લઘુ આવશે રીતે એટલે શું આવશે લઘુ પછી તો કે ગુરુ મિત્રો આખી આ પંક્તિમાં જ કંઈક ભૂલ લાગે છે એટલે આ પંક્તિ આખી આપણી વ્યવસ્થિત થશે નહીં એટલે આપણે એને જો સોલ્વ કરીશું નહીં આગળ જોઈએ છઠ્ઠા નંબરની પંક્તિ જોઈએ ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે પેલા ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે તો કયા સાહિત્યકારની છે તો કે કવિ કલાપીની છે અને કવિ કલાપીનું મૂળ નામ શું છે મિત્રો તો કે તખ્તસિંહજી ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ હવે સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું પેલા અક્ષરની ગણતરી કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ઓકે ચૌદ ની છે પછી ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો એક ત્રણ ત્રણ ની જોડ આવી રીતના બનશે મિત્રો તો કે અહીંયા લઘુ ગુરુ નક્કી કરીએ તો ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ ગુરુ ગુરુ તો શું આવશે ત ભ જ

તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તો કે ચૌદ અક્ષર ચૌદ છે પછી ત્રણ ત્રણની જોડ બનાવવાની અને એમના હવે શું કરીશું લઘુ ગુરુ નક્કી કરવાના છે હવે મિત્રો આ લઘુ ગુરુ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અહીંયા કંઈક ભૂલ છે અથવા કયા અક્ષરમાં છે એ લઘુ આવવાથી અથવા કયો નિયમ ત્યાં લાગે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ભાઈ આ ઉદાહરણમાં આ સ્થળે છે આ અક્ષરે છે એ આ નિયમ નંબર આટલો અથવા આ નિયમ છે એ લાગે છે જે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને મિત્રો કંઈ ના સમજાણું હોય અથવા કોઈ ક્વેરી રહી ગઈ હોય તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે ફરી મળીશું મિત્રો નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો આ વિડિયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ